समाचार भावनगर थी कि ज्यां गारियाधर नजीक आवेली शेत्रुंजी नदी बन्ने कांठे वहेती थई छे। उपरवासमां भारे वरसादने कारणे शेत्रुंजी नदीमां घोड़ापूर आव्युं छे। गारियाधर थी फिफा तरफ जोड़तो मुख्य मार्ग फरीथी शुरू करवामां आव्यो छे। तो उपरवासमां भारे वरसादने कारणे शेत्रुंजी नदीमां घोड़ापूर गारियाधर थी फिफा तरफ जोड़तो मुख्य रस्तो फरीथी शुरू करवामां आव्यो छे। शेत्रुंजी नदी बे कांठे वही रही है, जेना कारणे अनेक गामों ने सावचेत करवामां आवे छे अने खास करीने लोकोने नदीना पटमां न जवा पण वारंवार तंत्र अपील करी रह्युं छे। परिस्थितिने पहोंची वळवा तंत्र सतत परिस्थिति पर नजर राखी रह्युं छे अने आ साथे एनडीआरएफनी टीम पण स्टेन्ड बाय छे। तो उपरवासमां भारे वरसादथी शेत्रुंजी नदीमां घोड़ापूरनी परिस्थिति, गारियाधरथी फिफादने जोड़तो रस्तो फरीथी शुरू करवामां आव्यो छे, परंतु हाल शेत्रुंजी नदीमां जळस्तर छे तेमां सतत वधारो थई रह्यो छे। नदी गांडीतूर बनी छे अने नदीना पाणी अनेक खेतरोमां पण फरी वळ्या छे। आ साथे अनेक रहેણાંક વિસ્તારો છે ત્યાં પણ નદીના પાણી ફરી વળતા લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। ભાવનગરની જો વાત કરવામાં આવે તો ભારે વરસાદ गत रात्रि थी अत्यार सुधी में 5.5 इंच जेटलो वरसाद नोंधायो छे। अनेक विस्तारों में जलबंबाकार की परिस्थिति है, खास करीने आसपासना ग्राम्य विस्तार में पण सारो एवो वरसाद पड्यो छे, परंतु हजी मेघराजा जो खमैया नहीं करे तो खास करीने धरतीपुत्रोनो महामूलो पाक प्रभावित थाय तेवी पण शक्यता। वधु विगतो मेळवीए अमारा सहयोगी अजित गढवी पासेथी। जी अजित, भावनगरमां शुं छे परिस्थिति? કોમલ, વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાની અંદર ચારેય બાજુ એવું કહી શકાય કે વરસાદની અસર તો છે જ, પરંતુ સૌથી મોટી વાત એ છે કે ઉપરવાસમાં ખાસ કરીને અમરેલી ગીર પંથકમાં ભારે વરસાદ, ને આ તરફ જો વાત કરીએ તો બોટાદ જિલ્લામાં ગઢડાથી ઉપરના વિસ્તારમાં ગઈકાલે જે ભારે વરસાદને લઈને ગેલો નદીથી લઈને શેત્રુંજી નદી બે કાંઠે આવી છે, જેને લઈને આ બાજુ ગેલો નદીની જો વાત કરીએ તો તેમાં બે કાંઠે પૂર જેવી પરિસ્થિતિ સર્જાણી છે। તેને લઈને વલભીપુરની આજુબાજુના અનેક ગામડાઓ એવું કહી શકાય કે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખેડૂતોનો પાક છે તે દેખાતો નથી એટલા પાણી પોતાના ખેતરોમાં ભરાઈ ગયા છે। ચોક્કસપણે વરસાદનો ફાયદો છે અને ડેમો પણ ઓવરફ્લો થઈ ચૂક્યા છે, પરંતુ અવિરત વરસાદ અને આ પ્રકારે મોટી માત્રામાં તમામ વિસ્તારની અંદર વરસાદને લઈને ખેડૂતોને જુવાર, બાજરી, તલ જેવા પાકો નિષ્ફળ થઈ ગયા છે અને મગફળી અને કપાસ જે પાક છે તે પણ નિષ્ફળતા તરફ જતા દેખાઈ રહ્યા છે। અને આ બાજુ શેત્રુંજી નદી બે કાંઠે થતા ગારિયાધારના અનેક ગામડાઓ છે તેની અંદર પાણી ખૂબ મોટી માત્રામાં આવ્યું છે અને પાણીને લઈને ખુદ અનેક ગામડાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। કોમલ જી, અજીત આભાર સમગ્ર માહિતી બદલ। તો ભાવનગરમાં ભારે વરસાદ ગત રાત્રિથી અત્યાર સુધીમાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને ખાસ કરીને શેત્રુંજી નદી કે જે બંને કાંઠે વહી રહી છે અને નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ